મોર્નિંગ. ચલો હવે આપણે પહેલું લેસન આયા, બરાબર. આપણી ચોપડી બધા જોઈ લો, આ પ્રમાણે છે. કમ્પ્યુટર વર્લ્ડ પાંચમું ધોરણ, કમ્પ્યુટર વર્ગીકરણ હવે આપણે જોઈશું. પહેલું લેસન, આપણે અગાઉના ધોરણમાં કમ્પ્યુટરના વિકાસના વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કર્યો, જેમાં આપણે કમ્પ્યુટરના ભાગો, ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ, પ્રોસેસિંગ ડિવાઇસ, બરાબર, કમ્પ્યુટર હાર્ડવેરની ચર્ચા કરી હતી. હવે આ પ્રકરણમાં આપણું વર્ગીકરણ બાબતે આપણે ચર્ચા કરવાની છે. તો કમ્પ્યુટરના વર્ગીકરણનું માળખું આપણે નીચે પ્રમાણે જોઈશું. કમ્પ્યુટરને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. કયા કયા બે ભાગમાં? તો નીચે આપ્યું છે, એટલે એને કહેવાય છે કમ્પ્યુટરનું વર્ગીકરણ. એટલે કમ્પ્યુટરને જેમાં કમ્પ્યુટરને વિભાજિત કરવામાં આવ્યું છે વિવિધ ભાગોને, એને કહેવાય છે કમ્પ્યુટરનું વર્ગીકરણ. કમ્પ્યુટરના વિવિધ ભાગો જેમાં કમ્પ્યુટરને વિભાજિત કરવામાં આવ્યું છે એને શું કહેવાય? કમ્પ્યુટરનું વર્ગીકરણ. કમ્પ્યુટરનું વર્ગીકરણ બે ભાગમાં વિભાજિત થયું છે, હાર્ડવેર અને સોફ્ટવેર, ઇનપુટ અને આઉટપુટ. તો આજે આપણે જોઈશું હાર્ડવેર અને સોફ્ટવેર, બરાબર. એના વિશે થોડું ભણીશું, પછી વર્ગીકરણ વિશે ભણીશું. કમ્પ્યુટરને વર્ગીકૃત કરવાની આ પ્રથમ રીત છે, જેના બે ભાગ છે, હાર્ડવેર અને સોફ્ટવેર. કમ્પ્યુટરને તેના સાધનોને આધારે બે શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. હવે નીચે એનું વર્ગીકરણ આપ્યું છે, તો આજે આપણે એનું વર્ગીકરણ જોઈશું. જુઓ, કમ્પ્યુટરનું વર્ગીકરણ હાર્ડવેર અને સોફ્ટવેર. પહેલું વર્ગીકરણમાં શું છે? હાર્ડવેર. હાર્ડવેર એટલે જે વસ્તુ આપણે જોઈએ છીએ અને એને ટચ પણ કરીએ છીએ, અડકી શકીએ છીએ, જે છે સીપીયુ, કીબોર્ડ, મોનિટર, માઉસ. જ્યારે સોફ્ટવેર એટલે એડોબ રીડર, મીડિયા પ્લેયર અને પ્રેઝન્ટેશન સોફ્ટવેર. પ્રેઝન્ટેશન સોફ્ટવેર આપણે જોઈએ છીએ ખરા, પણ એને અડકી શકતા નથી. મીડિયા પ્લેયરને જોઈએ છીએ, પણ એની અંદરના જે મીડિયા પ્લેયરમાં જે આવે છે એ આપણે ઓળખી શકતા નથી. અને એડોબ રીડર, બરાબર, એડોબ રીડર આવે છે નાનું અમથું, બરાબર, જેને પણ આપણે અડકી શકતા નથી. હવે જુઓ, નેક્સ્ટ પિરિયડમાં આપણે જોઈશું વર્ગીકરણની માહિતી. પછી આપણે હાર્ડવેર, હાર્ડવેરમાં જેટલા પણ આવે છે, જેમ કે મોનિટર આવે છે, સીપીયુ આવે છે, બરાબર, એ આપણે ડિટેલમાં સમજીશું. પછી આપણે ધીરે ધીરે શીખીશું સોફ્ટવેર વિશે, બરાબર. તો આજનું આપણું લેસન અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ પિરિયડમાં આપણે આગળનું પેજ જોઈશું. પેજ નંબર 5 આપણે આજે અહીંયા પૂરું કરીએ છીએ. બધાએ વાંચવાનું છે, અત્યારે નોટમાં કોઈએ લખવાનું નથી. નોટમાં ખાલી વર્ગીકરણ જ લખવાનું છે. જોઈ લો, નોટમાં શું લખશો? ખાલી કમ્પ્યુટરનું વર્ગીકરણ. આટલું તમારે ખાલી નોટમાં લખવાનું છે. કમ્પ્યુટરનું વર્ગીકરણ જેવી રીતે આપ્યું છે એવી રીતે લીટી પાડવાની છે. હાર્ડવેર અને સોફ્ટવેર, પછી હાર્ડવેરમાં જે જે આપ્યું છે તે લખવાનું છે અને સોફ્ટવેરમાં જે જે આપ્યું છે તે. એટલે કે આટલું ફોર્મેટ, આ જે ફોર્મેટ બતાવ્યું છે એ ફોર્મેટ આપણે હોમવર્કમાં લખવાનું છે. શેમાં લખશો? નોટની અંદર. બધાએ ફરજિયાત લખવાનું રહેશે. નેક્સ્ટ પિરિયડમાં મળીશું. બાય, બી સેફ, ટેક કેર.